नमस्कार गुजरात। ताजा અને ખૂબ જ ચિંતાજનક સમાચાર, હવે માતા-પિતા બંને થઈ જાઓ સાવધાન, તમામ ઘરોને બંધ કરવાનો આદેશ। દેશના પીએમ નરેન્દ્ર મોદી અને દેશમાં પ્રવેશ્યો નવો રોગ, તેમજ ક્રિકેટમાં પ્રવેશ્યો કોરોના અને એશિયા કપ જોખમમાં, જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો મિત્રો, અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો। હવે ઇસરોના વૈજ્ઞાનિકોએ આપી પ્રતિક્રિયા। પીએમ મોદી ગઈકાલે ગ્રીસથી સીધા બેંગ્લોર ઇસરો સેન્ટર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સંબોધનમાં ચંદ્રયાન 3ની લેન્ડિંગ સ્થળને શિવશક્તિ નામ આપ્યું છે, તેમજ ચંદ્રયાન 2નું જે જગ્યાએ લેન્ડિંગ થયું હતું તે સ્થળને તિરંગા નામ આપ્યું છે, જેને લઈને ઇસરોના વૈજ્ઞાનિક પદ્માવતીએ કહ્યું કે તેમણે અહીં આવીને પ્રેરણાદાયી વાતો કરી તમામને પ્રોત્સાહિત કર્યા છે, તેઓ આપણા પીએમ છે, એ વાતની મોટી સન્માનની વાત છે। હવે તમામ માતા પિતા થઈ જાઓ સાવધાન। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે। એમપીના રતલામનું માત્ર 9 મહિનાનું બાળક રમકડાનો મોબાઈલ રમતા રમતા એલઈડી બલ્બ ગળી ગયું હતું, જે બાદ શ્વાસોશ્વાસમાં તકલીફ થઈ ગઈ હતી, જેથી અમદાવાદ સિવિલ સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં સિનિયર તબીબોની ટીમે ભારે જહેમત બાદ 2 સર્જરીના અંતે જમણા ફેફસામાંથી એલઈડી બલ્બને બહાર કાઢવામાં સફળતા મળી હતી। અહીં કલમ 144 લાગુ અને ઇન્ટરનેટ પણ બંધ। હિન્દુ સંગઠનોએ ફરીથી નુહમાં આવતીકાલે શોભાયાત્રા કાઢવાની જાહેરાત કરી છે, જોકે પ્રશાસને શોભાયાત્રા કાઢવા માટે મંજૂરી આપી નથી। શોભાયાત્રા નીકળે નહીં, તેમજ લોકો ભેગા ન થાય તે માટે સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે। માત્ર બેંકો અને શાળાઓ ખુલ્લી રહેશે, ઇન્ટરનેટ અને મેસેજ જેવા પણ 29 તારીખ સુધી પ્રતિબંધ રહેશે। નુહમાં 31 જુલાઈએ નીકળેલી શોભાયાત્રા બાદ હિંસા ફાટી નીકળી હતી, જેની અસર હજુ પણ દેખાઈ રહી છે। ચિંતાજનક સમાચાર, આવ્યું નવું સંકટ, ઘણા બધા દેશોમાં એલર્ટ। કોવિડના નવા વેરિયન્ટે આરોગ્યના નિષ્ણાંતોની ઊંઘ ઉડાવી દીધી છે। WHOએ અહેવાલ આપ્યો છે કે BA.86 નામનો હાઈલી મ્યુટેડ COVID-19નો વેરિયન્ટ મળ્યો છે, જે પહેલા કરતાં વધુ ખતરનાક છે। ઇઝરાયલ, ડેનમાર્ક, અમેરિકા, બ્રિટન અને સ્વિટ્ઝર્લેન્ડ તેમજ દક્ષિણ આફ્રિકામાં આ દર્દીઓ જોવા મળ્યા છે। તેનો પ્રથમ કેસ 24 જુલાઈએ ડેનમાર્કમાં જોવા મળ્યો હતો। પાણીના ટેસ્ટિંગમાં પણ આ વેરિયન્ટ જોવા મળ્યો છે, જો કે આનાથી મૃત્યુની શક્યતા ઘણી ઓછી છે। એટલું જ નહીં મિત્રો, હવે ક્રિકેટમાં પ્રવેશ્યો કોરોના અને એશિયા કપ જોખમમાં। 30 ઓગસ્ટથી શરૂ થયેલી એશિયા કપ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે, તેનું કારણ કોરોનાનું નવું સ્વરૂપ છે। હકીકતમાં ટુર્નામેન્ટની શરૂઆત પહેલા જ યજમાન શ્રીલંકાની ટીમના 2 ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે। અનિષ્કા ફર્નાન્ડો અને વિકેટકીપર કુશલ પરેરાના કોરોના વાયરસ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આપને જણાવી દઈએ મિત્રો કે આ વખતે એશિયા કપ શ્રીલંકા અને પાકિસ્તાનમાં થવાનો છે। હવે તમામ ઘરો બંધ રાખવાનો આદેશ। G20 સમિટ 8-10 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીમાં યોજાવા જઈ રહી છે। આ દરમિયાન દિલ્હીની સરહદે આવેલા તમામ ઘરોની બારીઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ સાથે અહીં રહેતા લોકોને મીટિંગ દરમિયાન લગભગ 1 સપ્તાહ સુધી ટેરેસ પર ન જવાનો આદેશ આપવામાં આવ્યો છે। ગાઝિયાબાદ ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી આ અંગેની નોટિસ પણ આપવામાં આવી છે। પાલન ન કરવા પર કડક કાર્યવાહી કરવાનો નોટિસમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે।